नमस्ते बाळको, मारू नाम छे मेहता अमिता। जिल्लो जूनागढ़ अने तालुको केशोदमां हूँ दिव्यांग बाळको माटे काम करूँ छूँ। बाळको, आजे हूँ तमारा माटे सरस मजानी वार्ता लईने आवी छूँ, तो चलो तमारी वार्ता सांभळवी छे ने, तो चलो तमे बेसी जाजो हो बधा ध्यानथी सांभळवा। वार्तानुं नाम छे बगलो अने करचलो। तमे क्यारे बगलाने जोयो छे? जोवा रह्यो अहींया बगलानुं चित्र। बगलो नदी किनारे रहेतो होय छे અને બગલો સફેદ રંગનો હોય છે। અને તમે ક્યારેય કરચલો જોયો છે? જો આ રહ્યું અહીં કરચલાનું ચિત્ર। એક મોટું તળાવ હતું। આ તળાવને કાંઠે એક બગલો રહેતો હતો। આ તળાવની અંદર બીજા જળચરો પણ રહેતા હતા। જળચરો એટલે શું તમને ખબર છે? માછલી, દેડકા અને કરચલા, આ બધા જળચરો કહેવાય। આ બધા જળચરોને આ બગલો મારીને ખાઈ જતો હતો। ત્યારબાદ બગલો તો ધીમે ધીમે ઘરડો થતો ગયો, એટલે કે વૃદ્ધ થતો ગયો। એનામાં માછલી પકડવાની શક્તિ રહી ન હતી, એટલે બગલો તો વિચારવા માંડ્યો। બગલો ખૂબ બુદ્ધિમાન હતો, એણે એક યુક્તિ વિચારી કાઢી। એ તો તળાવના કાંઠે ઊભો ઊભો રડવા લાગ્યો। એને રડતા જોઈ બધા પૂછવા લાગ્યા, માછલીઓ, દેડકા બધા પૂછવા લાગ્યા, બગલા કાકા તમે કેમ રડો છો? એટલે બગલો તો પહેલેથી એણે વિચારી જ રાખ્યું હતું। એણે કહ્યું, બધાને કહેવા લાગ્યું કે તમને ખબર છે આ વિસ્તારમાં દુષ્કાળ પડવાનો છે। બાળકો, દુષ્કાળ એટલે શું તમને ખબર છે? જ્યારે કેટલા સમય સુધી વરસાદ ન પડે, નદીઓ બધું સુકાઈ જાય, એમાં પાણી ન રહે, એને દુષ્કાળ કહેવાય। તો આ બગલાએ કીધું બધાને કે આ વિસ્તારમાં તો દુષ્કાળ પડવાનો છે, મારે તો બે પાંખો છે, હું તો ઉડીને વયો જઈશ, પણ તમારું બધાનું શું થશે? કેટલા સમયથી તમારી સાથે રહું છું, તો મને પણ તમારી ચિંતા થાય ને। બગલાની આ વાત સાંભળી બધા જળચરો તો મૂંઝાવા લાગ્યા। એણે બગલાને કહ્યું, બગલા કાકા તમે તો બહુ બુદ્ધિમાન છો, તમે જ કહો ને અમે શું કરીએ? બગલો કે, મેં તમારી માટે એક વિચારી જ રાખ્યું છે। અહીંયા એક આપણે બાજુમાં એક સરસ મજાનું સરોવર છે, તમે બધા જો ઈચ્છો તો હું તમને મારી ચાંચમાં ઉપાડી અને ત્યાં સરોવરમાં લઈ જાઉં। તો બધા તો ખુશ થવા લાગ્યા। બધા કે, સારું સારું બગલા ભાઈ, તમે તો અમારું હિત જ ઈચ્છો ને, તમે જેમ કહો તેમ કરીએ। બગલાએ તો બધી યોજના વિચારી રાખી હતી। એ તો આંસુ સાથે બોલ્યો, જો તમને મારામાં વિશ્વાસ હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને વારા ફરતી મારી ચાંચમાં નાખી અને એ વારા ફરતી એ જળાશયમાં લઈ જાઉં। બધી માછલીઓ તો ખુશ થઈ ગઈ કે હાસ, બગલા કાકા તમે તો કેવા પરોપકારી છો। હવે ધીમે ધીમે બધા માછલીઓ તો પડાપડી કરવા લાગી। બગલો કેટલીક માછલીઓને લઈને જવા તૈયાર થયો। ત્યાં તો બધી માછલી બોલી ઉઠી, બગલા કાકા પહેલાં મને લઈ જાઓ, બગલા કાકા પહેલાં મને લઈ જાઓ। એટલે બગલો તો પોતાની લાંબી ચાંચમાં, બગલાની ચાંચ કેવી હોય છે? લાંબી હોય છે, એટલે તો એ લાંબી ચાંચમાં ત્રણ ચાર માછલીઓને લઈ અને ચાંચની અંદર પકડી અને આકાશમાં ઉડ્યો અને એ બીજા જળાશયમાં લઈ જવાના બદલે બગલો છે ને ખડક પર ઉતર્યો। ખડક એટલે એ પથ્થર હતો, એ પર્વત ઉપર ઉતર્યો। આ ખડક પર જઈ નિરાતે બેસી અને તે માછલીને ખાઈ જતો। આમ રોજ વારા ફરતી તે ત્રણ ચાર માછલીઓને લઈ અને જળાશયમાં લઈ જવાને બદલે મારીને ખાઈ જતો। એક દિવસ એક કરચલાએ કહ્યું, બગલા કાકા તમે તો રોજ માછલીઓને જ લઈ જાઓ છો, આજે મને પણ અહીંથી લઈ જાઓ ને। બગલો તો રોજ માછલીઓ ખાઈને કંટાળ્યો હતો, એને થયું આજે તો કરચલો ખાવાની મજા આવશે। એટલે એને કરચલાને કહ્યું, કાંઈ વાંધો નહીં, કાલે તારો વારો। બગલો કરચલાને એની પીઠ પર બેસાડી અને તો આકાશમાં ઉડવા લાગ્યો, પણ ક્યાંય સરોવર દેખાતું ન હતું અને બગલો તો ઓલા ખડક પર નીચે ઉતરવા લાગ્યો। ત્યાં બગલાનું ધ્યાન ઓલા ખડક પર જે માછલીઓના હાડકા હતા ને એની ઉપર પડ્યું। કરચલાને થયું, આ તો માછલીના હાડકા છે, લગભગ એવું લાગે છે કે આ ખાઈ જતો હશે, હવે તો એની દશા પણ આ માછલી જેવી જ થવાની છે। હવે કરચલો ધીમે ધીમે એની પીઠ ઉપરથી ધીમે ધીમે કરીને ડોક તરફ સરકવા લાગ્યો અને જે કરચલાને બે એકદમ તીણા આંકડા હોય છે ને એના વડે એને બગલાની ડોકને દબોચી લીધી, એટલે દબાવી લીધી, અને બગલો તો લોહી લુહાણ થઈને જમીન પર પટકાયો। હવે કરચલાએ શું કર્યું? એણે બગલાની ડોકને ધીમે ધીમે ખેંચીને એને જ્યાં જ્યાં જળાશય હતું ને, સરોવર હતું ને, ત્યાં ધીમે ધીમે લઈ આવ્યો। બધા જળચરોએ પૂછ્યું, અરે આ તે શું કર્યું છે? આ બગલા કાકાની તે આવી દશા કેમ કરી છે?
तो करचलो कहवा लाग्यो, तमने खबर छे आ बधा जड़चरो आपणे माछलीओ अने बधाने मारीने खाई जतो हतो, आजे तो मेने पूरो करी नाख्यो छे। करचलानी वात सांभळी बधा जड़चरो तो खुश थई गया अने राजी खुशीथी रहेवा लाग्या। तो मारा वाला बाळको, तमने आ बगलो अने करचलो वार्ता सांभळी मजा आवी। હવે હું તમારા માટે બીજી નવી વાર્તા લઈને આવીશ।